નવજીવનના પત્રકાર ઉપર એફઆઈઆર થયે 24 કલાકનો સમય વીતી ચૂક્યો છે અને આ 24 કલાકની અંદર શું અપડેટ છે તે વિષય ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે તુષાર બસિયા જોડાયા છે, કારણ કે તેમના ઉપર પોસ્કો તહેત આ આખો મામલો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સુરત પોલીસે આ મામલો રજીસ્ટર કર્યો છે. તુષારભાઈ, અત્યારે પોલીસ કઈ દિશા તરફ શું કરી રહી છે? આ ઘટનાક્રમ વિશે હવે પોલીસ શું કરી રહી છે એ કહેવું મારા માટે થોડું અતિશયોક્તિભર્યું છે, કારણ કે પોલીસે મારો સંપર્ક જ નથી કર્યો. હું આરોપી છું એવું મને સંજ્ઞા થાય છે. હવે તો માધ્યમો પણ લખે છે અને વાત પણ સામે આવી ગઈ છે કે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. મારો કોઈ પોલીસ દ્વારા હજુ સંપર્ક કરવામાં આવ્યો નથી. મને કોઈ નોટિસ કે કોઈ સમન પણ મળેલું નથી. તમને હજી સુધી સમન્સ આપ્યું નથી, પરંતુ જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો વાયરલ કર્યો તો કોણે? કારણ કે તમારી એફઆઈઆર જે મેં વાંચી, એફઆઈઆરની અંદર એવું લખ્યું છે કે વિડીયોના સીસીટીવી, જે સીસીટીવી ફૂટેજ છે એને વાયરલ કરનાર ઈસમ ઉપર અમે કરી રહ્યા છે. તો આ તો 12મી તારીખની ઘટના હતી, તમે એને 24મી તારીખે રિપોર્ટ કર્યું, તો આ વિડીયો વાયરલ કોણે કર્યો? તો કે એ કોઈ ડિટેલ્સ તમારી પાસે આવી છે? એક્ચ્યુઅલમાં વિડીયો શરૂઆતમાં કોણે વાયરલ કર્યો છે મને નથી. સ્થાનિક કક્ષાએ તો આ વિડીયો ચાલુ જ હતા, સમાચારોના માધ્યમોમાં પણ આવતા હતા. પણ ખરેખર છે ને, એક વસ્તુ મારે તમને કહેવી છે કે વિડીયો વાયરલ જેણે પણ કર્યો, આ વિડીયો ગંભીર હતો, જેનું સંજ્ઞાન 12 તારીખે સુરત પોલીસે લેવાનું હતું. સુરત પોલીસ ન લઈ શકી તો પોલીસ કમિશનરે લઈ લેવાનું હતું, પીઆઈને ધ્યાનમાં ન આવે તો. છેલ્લે આપણી પાસે ગૃહ વિભાગ છે, એને લઈ લેવું જોઈતું હતું. આ વિડીયો 12 દિવસ સુધી ફર્યો છે અને જે વાયરલ થયો ઓકે, આઈ એક્સેપ્ટ ઇટ કે વાયરલ થયો ને જોઈએ. એમની આઈડેન્ટિટીની જે વાત છે કે આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ થઈ ગઈ કે સો એન્ડ સો, મારા વિડીયોમાં તો બ્લર છે, આઈડેન્ટિટી ડિસ્ક્લોઝનો કોઈ પ્રશ્ન જ નથી, બધા જ નિયમોનું પાલન છે. છતાં પણ એમને આઈડેન્ટિટી ડિસ્ક્લોઝમાં આટલી જે રસ પડે છે, કારણ કે એક પત્રકારને ફીટ કરવો છે, એમને એ તકલીફ ન પડી કે એ નાની દીકરી સાથે શું થયું. ખરેખર તો એમને ચિંતા એ થવી જોઈતી હતી કે આ નાની દીકરી છે એની સાથે જે પ્રકારનું આ કૃત્ય કરી અને એક અપરાધી જતો રહ્યો છે એના મારી નમાલી પોલીસ શોધી નથી શકતી, અમને અફસોસ હોવો જોઈએ. એના બદલે હવે આઈડેન્ટિટી ડિસ્ક્લોઝના નામે પત્રકારને ફીટ કરો. અને હવે જે પ્રકારે મને માહિતી મળે છે એ પ્રકારે કે પત્રકારને ફીટ કરવા માટે ફરિયાદી જે છે, જે પીડિતા છે, એના પરિવારના જ લોકો છે, એના પિતા છે. હવે જે દીકરીનો બાપ, એક સમયે મને પોલીસ એવું વર્ઝન આપે છે, એની સાથેની હું સ્ટોરી ચલાવું છું, કે પરિવારના લોકો ફરિયાદ નથી. હવે જે દીકરીની છેડતી થઈ છે, જાહેરમાં થઈ છે, જેની દીકરી ઉપર હાથ નાખવામાં આવે અને એનો બાપ ફરિયાદ ન કરે એવું લાગે? ગુજરાતનો કયો બાપ એવો, દેશનો કયો બાપ, વિશ્વનો કોઈ એવો બાપ ન હોય. અને એ પણ 6 વર્ષની દીકરી અને નાની એવી દીકરી છે. અને વિચારો કે આસપાસના લોકોને આનાથી ને પેલું થઈ ગયું કે યાર આ ત્રાસકો પડે એવી ઘટના છે, આપણી બેનો દીકરીઓ છે. એટલે મને ચિંતા તો હવે ગુજરાતની થાય છે. ખરેખર આ ચિંતા મારી તો મને થતી જ નથી, મારા ઉપર તેમણે જે કરવું છે કરી નાખ્યું, ન્યાયતંત્ર ઉપર આપણે જે છે એ ન્યાયિક રીતે આગળ વધશું. પણ ચિંતા ગુજરાતને કરવાની છે કે આવા પોલીસ અધિકારીઓ પણ તમારા વિસ્તારમાં ફરજ બજાવતા હશે. કોને ખબર તમારી ફરિયાદ નહીં નોંધાય કાલે, અને હવે કોણ પત્રકાર બોલશે? જ્યારે છેડતી કરનારને પોલીસ પકડતી નથી ને, જે પત્રકાર આ બતાવે છે અને અરીશો બતાવે છે કે આ તમારી નફટાઈનું પરિણામ અને રાજ્યની દીકરી સુરક્ષિત. અને તુષારભાઈ, એ પણ ત્યારે કે જ્યારે ગૃહમંત્રીનું પોતાનું શહેર સુરત છે. હા, આ ઘટના કદાચ એવું પણ બને, પોલીસને એવો પણ ડર હોય કે માધ્યમો પહેલી જ હેડલાઇન બનાવશે, ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના વિસ્તારની અંદર છોકરીઓ કે બાળકીઓ નથી સુરક્ષિત, મહિલાઓની સુરક્ષાના દાવા પોકળ. આવી જ બનત, કારણ કે ગ્રીસમાં હત્યાકાંડ આપણે સવે જોયો છે ને, એ જ શહેરની વાત છે. અને એ જ શહેરની પોલીસ અપરાધીને પકડવાના બદલે પત્રકાર ઉપર ફોકસ કરે છે આઈડેન્ટિટી ડિસ્ક્લોઝના નામે. અને એ પરિવાર પાછો તમે વિચારો, 12 તારીખે જેને ફરિયાદ એની દીકરીની છેડતી ના આપી અને વિડીયો ફરે જ છે, એ ફરિયાદ લઈ અને મારા વિડીયો બાદ તમે જુઓ તો સમય જુઓ, એટલી સમયની અંદર એ લોકો ફરિયાદ લઈને પહોંચી પણ ગયા અને એના બાપને હું ના ગમ્યો અને ફરિયાદ કરી દીધી. એટલે આ તો કેવું છે કે આપણે ભૂતકાળમાં જોયું છે, પોલીસ તો ખાલી એટલું કે કર સાઈન એટલે કરવાની, એટલે એમાં એમના મા બાપનું કોઈ દોષ નથી થયો, કારણ કે એના મા બાપ એટલા સક્ષમ હોત ને ત્યારે જ ગુનો નોંધાઈ ચૂક્યો હોત. આ જગ્યાએ જો કોઈ સક્ષમ વ્યક્તિની દીકરી હોત તો કુંદો નોંધ, પણ ગરીબોની દીકરીની કિંમત ક્યાં છે આ રાજ્યમાં? હોત તો આ સ્થિતિ જ ના થઈ હોત. વાત સાચી છે, કારણ કે અને આ ગુનો નોંધાયો તો લગભગ 12 દિવસના સમય પછી આ ગુનો નોંધાયો. આ 12 દિવસની અંદર પોલીસે શું કર્યું એ તમે ક્યાંય ઇન્વેસ્ટિગેશન કર્યું હતું? હા, એટલે એક્ચ્યુઅલીમાં જે આ ઘટના ઘટી છે, પોલીસ તો ખુદ હવે સ્વીકારે છે કે ફરિયાદી અમારી પાસે આવ્યા હતા. એટલે એવું તો નહોતું કે પોલીસ ઊંઘતી હતી, પોલીસને ખબર નહોતી આ વિડીયો વાયરલ થયો એની જાણકારી નહોતી, કે આ ઘટના ઘટી છે એની જાણકારી નહોતી. આ ઘટનાની જાણકારી પીઆઈ રાઠોડને હતી, પોત ફરિયાદમાં જ લખેલું છે.
હવે ફરિયાદની અંદર જ્યારે ઉલ્લેખ છે એટલે એનો મતલબ એવો કે પોલીસ સ્ટેશને આ ઘટના પહોંચી હતી, તો 12 દિવસની અંદર પોલીસે શું કર્યું? તો જે તે સમયે હું તો પીઆર રાઠોડનું વર્ઝન લેવા પણ ગયો હતો, એક પત્રકાર તરીકે મારે એમનો પક્ષ જાણવાનો હતો, મેં જાણ્યું તો રાઠોડે મને એવો જવાબ આપ્યો કે આ મામલે ફરિયાદી તૈયાર નથી. એટલે મેં એમને કીધું તો આપણે સ્વતઃ સંજ્ઞાન એટલે કે શું મોટું લે, પોલીસ જાતે ફરિયાદી સરકાર તરફે બની શકે, કારણ કે આ જઘન્ય અપરાધ છે. જ્યારે દીકરીનો મા બાપ નથી બોલતા એનો મતલબ છે ક્યાંક ને ક્યાંક ડરે છે. આપણે અભય ફલાણીને ઢીકડીને 181 શું કામ ચલાવીએ છીએ? એટલા માટે ચલાવીએ છીએ કે લોકોને સુરક્ષાનો અહેસાસ થાય, અને જે નથી બોલી શકતા એનું કાઉન્સેલિંગ કરીને ફરિયાદ લો. છતાં પણ જો ફરિયાદ નથી આપતા ને એ ગંભીર પ્રકારનું કૃત્ય છે તો આપણે ફરિયાદી બનો. તો આજે ગુજરાતની એક નાનકડી દીકરીને જોઈ, એની જાતે જે ઘટના ઘટે છે એને જોઈ, અને મારા જેવા અમદાવાદમાં બેઠેલા પત્રકારનું લોહી ઉકળતું હોય તો સ્વાભાવિક છે એના મા બાપનું તો ઉકળે. તો શું ફરિયાદ કરવા નહીં ગયો? અને હવે એવું કહે છે 12 દિવસ પછી અમને આમની ફરિયાદ આવી કે પત્રકાર ઉપર ગુનો દાખલ કરો, અને એ પણ કઈ કલમો? પોક્સો એક્ટ 354 છેડતીની. એટલે આ છે ને હવે બિલો ધી બેલ્ટ રમત ચાલે છે. એનું કારણ શું લાગે છે આપને? એનું કારણ હવે એવું માની શકાય હાલમાં જે પ્રકારની સ્થિતિ છે, કારણ કે સતત નવજીવન ન્યૂઝને તમે જુઓ તો જે સમાચારો કોઈ નથી બતાવતું, જે ઘટનાઓ વિશે કોઈ નથી બોલતું, એ ઘટનાઓ વિશે અમે બોલી ગયું છે. અમારો કાર્યક્રમ છે બોલીશું પણ બિંદાસ, જે ચર્ચાઓ સામાન્ય રીતે લોકો પણ નથી કરતા એની પણ અમે ચર્ચા કરશું, જેની અંદર અમે દરેક વિષયોને આવરવાની કોશિશ કરીએ છીએ કે જે મુદ્દા ઉપર ચર્ચા નથી થતી અને થવી જોઈએ, લોકોના મનમાં છે પણ થતી નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક ડર છે, ક્યાંક ને ક્યાંક દંભ છે, ક્યાંક ને ક્યાંક શરમ છે. અમે બોલીએ છીએ, અમે સતત સરકારને અરીસો બતાવીએ છીએ. અને એક પત્રકારનું કામ શું હોય બેન બીજું? સતત સરકારને બતાવવાનું અમે એ કરીએ છીએ. તો હવે આ સતત અમે કરીએ છીએ એનાથી લોકોને પણ કદાચ આંખો ઉઘડતી હશે, જેનાથી સત્તાને લાગે કે આંખો ઉઘડે તો અમારો કેફ જે છે જે ધર્મના નામનો એ કેફ ઉતરી જશે. બસ એ જ રાજનીતિ. રાજનીતિની તમે વાત કરો છો, પરંતુ તમને લાગે છે કે જે એફઆઈઆર કરવામાં આવી, જે પીઆઈએ એફઆઈઆર કરી, શું એ એફઆઈઆર પીઆઈએ કરતી વખતે એમના ઉપરી અધિકારીને પૂછ્યું નહીં હોય કે હું પત્રકાર ઉપર ગુનો દાખલ કરી રહ્યો છું? એ પણ પોસ્કો જેવો સાયબર એક્ટ દાખલ કર્યો હોત તો હું માની શકત કે ચલો એને સાયબર એક્ટમાં મામલો બનાવી દીધો, પરંતુ પોસ્કો જેવો મામલો રજીસ્ટર કરી રહ્યા છે તો શું ઉપરના અધિકારીને પૂછ્યું પણ નહીં હોય એ પીઆઈએ? પોસ્કો જેવી ઘટનાના સમાચાર પણ પ્રસિદ્ધ થતા હોય તમારી ઓફિસમાંથી તો એક વખત તમારી પાસે આવે કે આવી ઘટના છે, તો ઉપરી અધિકારી પાસે એક પીઆઈ નહીં લઈ ગયો એ ઘટનાને કે આવી ફરિયાદ આવે છે, પત્રકારનું નામ છે, એક એવા પત્રકારનું નામ છે કે જેને આખું ગુજરાત જુએ છે, તો પીઆઈ લઈને ના ગયા હોય આવું બને? અને કદાચ એવું એટલું બધું પેટમાં ઉકળતું હતું એમને કામગીરી કરવાનું અને કાર્યવાહી કરવાનું, તો જે તે સમયે આ વિડીયો સુરતમાં લોકલ ફરતો હતો અને ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમો, ઘણા માધ્યમોએ પણ બતાવ્યું છે, ટીવી ચેનલ, વેબ પોર્ટલ, એમને પણ બતાવ્યું છે, તેમને નહીં દેખાયો. તો હવે જ્યારે એક પત્રકારને ફિટ કરવો છે એના માટે પીઆઈ તૈયારી કરે, હા, જાણી જોઈને જ કહેવાય ને આને તો, અને જાણી જોઈને જ કહેવાય તો શું ઉપરની અધિકારીઓને ના ખબર? સામાન્ય ગુનાને પીઆઈને ક્વોલિટી દારૂનો કેસ કરવો હોય તો ડીસીપી એસીપી સીપીને ફોન કરવા પડે કે ક્વોલિટી કેસ છે જુગારનો દારૂનો, આવા આવા કેસની અંદર ને પૂછવું પડે. એટલે ઉપરના અધિકારીને ખબર છે કે હોય જ જોઈએ, હું એવું માનું છું, કારણ કે હું સતત મારું મૂળ કામ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ છે, સતત આપણો પનારો છે આ ઘટનાઓ સાથે, આ પ્રકારની અને આ વિભાગો સાથે, તો આપણે સમજીએ છીએ કે કઈ રીતે લેવું પડે, અને સંજ્ઞાન હોય જ. અને હું તો એવું કહું છું સંજ્ઞાન નથી તો સારી બાબત છે. હું એવું પણ કહેવા માગું, ગુજરાત પોલીસના એવા પણ કિસ્સા અમે બતાવીએ છીએ કે જે સરાહનીય છે. ગુજરાત પોલીસ જે પ્રકારે આરોપીઓને પકડવા માટે રાત દિવસ મહેનત કરે છે અમે પણ બતાવીએ છીએ. ગુજરાત પોલીસના દરેક અધિકારીઓ આવા હોત તો આ દીકરીઓ તો રસ્તા પર શું નીકળે, ઉઠાઈ ઉઠાઈ લઈ જતા હોત રોજ, એવા જ આપણે સમાચારો લખતા હોત. ગુજરાત પોલીસના દરેક અધિકારી આવા નથી, પરંતુ કેટલીક જગ્યાએ આવા અધિકારી હોય અને કદાચ એમને હાયર ઓથોરિટીને જાણ કર્યા વગર આવો ગુનો દાખલ કર્યો છે, તો હાયર ઓથોરિટી જે છે એની પાસે ચાન્સ છે પાક સાફ થવા માટે, અને થવું જોઈએ. અચ્છા તુષારભાઈ, એવું કેમ બને? એટલે એનું કારણ તમને શું લાગી રહ્યું છે કે તમારી એવી કઈ સ્ટોરી હતી જે પીઆઈ ને ટ્રિગર કરી ગઈ અને એને આ રજીસ્ટર ગુનો રજીસ્ટર કર્યો, કે તમારી એવી કઈ ખબર હતી કે જેના લીધે એને તમારા તમને દાઢમાં રાખ્યા અને મામલાને રજીસ્ટર કર્યો, કે કોઈ ઉપરના અધિકારીએ આ બાબતને કર્યું? હવે આમાં છે ને, જો એક રીતે આ પ્રેરિત ગુનો દાખલ કરવામાં આવે છે મને ફિટ કરવા માટેનો, એ રીતે વિચારીએ તો
નવજીવનની ચેનલ ઉપર તમે જુઓ તો તમને ઘણું બધું એવું મળશે કે જેના કારણે અમે ન સરકારને ગમીએ, ન કેટલાક ચોક્કસ લોકોને ગમીએ, ન કેટલાક ચોક્કસ અધિકારીઓને ગમીએ. એવું મટીરિયલ જે છે સત્ય અમે પીસી દઈએ છીએ, જે માધ્યમો સામાન્ય રીતે બતાવતા નથી. એ હિંમત નથી કે પછી જે કંઈ પણ હોય અમે બતાવી દઈએ છીએ, કારણ કે અમારી પાસે ગુમાવવા માટે કંઈ નથી ને અમને શાનો ડર. એટલા માટે પણ પ્રેરિત હોય તો આ રીતનું હોય, જો પ્રેરિત નહીં હોય, આ બધું મારે તો અત્યારે રેઝ્યુમ કરવાનું છે, મારે વિચારવાનું છે ને હું જે ગેસ કરું છું, અથવા તો પીઆઈને નથી ગમ્યું. માનો કે પીઆઈ રાઠોડને મેં સવાલ કર્યા, પીઆઈ રાઠોડ ઉપર સવાલ પેદા કરીને મેં સ્ટોરી મૂકી, મૂળ સ્ટોરીનો દ્રષ્ટિકોણ જોવાનો હોય. આ સ્ટોરી ઘણા બધાએ લખી છે, પણ મારો દ્રષ્ટિકોણ એ હતો કે આ સંવેદનશીલ પોલીસ અધિકારી છે, આટલી નાની દીકરી સાથેના આવા અપરાધની તેને દરકાર ન લીધી તો આ દ્રષ્ટિકોણ પણ જવાબદાર હોય. એ જ સ્ટોરીની અંદર મેં એવું પણ કીધું કે મને પીઆઈ સાહેબ એવું કહે છે કે હું એક છેડતીના કેસમાં આરોપીને પકડવા ભાવનગર જાઉં છું. એટલે હવે તમારું કામ છે, તમને એટલે ત્યાં બેસાડ્યા, તમે ભાવનગર ગયા તો તમારું ઉપકાર થોડી કરો છો. એટલે મેં મારી સ્ટોરીમાં એ પણ કીધું કે મુખ્યમંત્રી સંજ્ઞાન લેજો કે આવો કોઈ રાષ્ટ્રપતિની એવોર્ડમાં ક્યાંય જગ્યા હોય તો એકાદો અમને પણ આપી દેજો. આ બિચારા ભાઈ છે ભાવનગર સુધી અને ભાવનગર ગયા હતા, જાણે પાકિસ્તાનથી દાઉદને પકડી આવ્યો એટલું ગર્વ કે હું ભાવનગર ગયો હતો. હું આ પણ બોલ્યું છું, એટલે એ પણ પર્સનલી પણ ના ગમ્યું એવું પણ બને. પણ મારો ઇન્ટેન્સ જે હતો એ આ દીકરીને ન્યાય અપાવવાનો હતો, મારો ઇન્ટેન્સ હતો એ પીઆઈએ કામગીરી ન કરી એને ખુલ્લા પાડવાનો હતો, મારો ઇન્ટેન્સ લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચે એ હતો. કારણ કે આ રીતે પોક્સોના ગુનાઓ જે થાય છે, પોક્સો ખરેખર આરોપી ઉપર દાખલ થવી જોઈતી હતી જે મારા ઉપર ઠોકી દેવામાં આવી. જે પ્રકારે ગંભીર ગુનાઓ થાય છે, તમે માનો છો બધા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થાય? તમે પણ એક પત્રકાર છો, નથી થતા. નથી થતા કારણ કે કાં તો લોકો ડરે છે, બીજું લોકોને એવું સમજાવવામાં આવે છે કે તમારી આબરૂ જોશે. આજે હું કે ઓન કેમેરા બધે જ બોલું છું, મારી ઉપર પોક્સો લગાડી દીધી છે પોલીસે, હું આરોપી છું, મારી કેવી રીતે આબરૂ જાય? મારી માએ મને મીઠાઈ ખવડાવી દીધી કે આ ખાઈ લે. મારી ઘરવાળીએ, મારી વાઈફે મને એવું કીધું કે વાહ સરસ કામ કરી આવ્યા, તમારી ઉપર કેસ જોવાનો મતલબ કે આ બેરા કાનમાં તમારો અવાજ ભટકાય છે. તો કેમ મારા ઘરને તો મારા ઉપર નાજ છે કે આ બહુ સારું કામ કર્યું. પણ આ લોકો જે ઘટનાને પ્રેરિત એ રીતે બનાવે છે કે આરોપીઓ મૂળ છે ને એને પકડવા નથી હોતા, ગુના રજીસ્ટર કરી અને એવું નથી કહેવું હતું કે મારા વિસ્તારમાં આટલા ક્રાઇમ થયા છે અને આ પ્રકારના છેડતીના ગંભીર પ્રકારના પોક્સોના ગુના દાખલ થયા છે. અને એવા કેટલાય અધિકારીઓ છે જે ઓન પેપર જ સમજે છે કે બ્લેક એન્ડ વ્હાઇટ હોવું જોઈએ મારી ડાયરી, તો એમની બ્લેક એન્ડ વ્હાઇટ ડાયરીઓ છે તો એ લોકો ગુના દાખલ કરે છે, કાર્યવાહી કરે છે. ઇવન એવા કિસ્સાઓ છે ગુજરાત પોલીસના બહાદુરીના કે જેમાં ફરિયાદ હજી નથી મળી તો પોલીસ ઘરે જઈને ફરિયાદ લે. એક્ઝેક્ટલી, અમારે અમારી ટીમની અંદર સાથે કામ કરતા ઘણા વખત કેવું પડે છે કે ભાઈ આમાં પોલીસે આટલા સમય પછી ગુનો દાખલ કર્યો છે, સરાહનીય છે. ખરેખર તમને બીજું લાગે છે કે આટલા સમયથી પોલીસ ક્યાં હતી, પણ પોલીસ ફરિયાદીને શોધવામાંથી કોઈ તૈયાર ના થયું હોય, સમય ગયો, પોતે ફરિયાદી બને, પોતે ગુનો ડિટેક્ટ કરે કે આ મર્ડર હતું. આવા કિસ્સા પણ ગુજરાતના બાહોશ પોલીસ અધિકારીઓના છે, પણ આવા નામોશીના કિસ્સા પણ આવે છે ત્યારે દુઃખ થાય છે. નામોશીના કિસ્સા આવે છે, પરંતુ સવાલ અહીંયા એ બી થઈ રહ્યો છે કે જે પીઆઈએ આ કરી એફઆઈઆર કરી અને હવે જે સમાચાર અપડેટ જે સમાચાર આવી રહ્યા છે, અપડેટ સમાચાર પ્રમાણે પીઆઈની ક્યાંક ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને પોલીસ એની ઉપર કાર્યવાહી કરી રહી છે, ડીસીપીને આનું આખું ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવ્યું છે. આશા છે કે ન્યાય મળશે તમારા ઉપરની એફઆઈઆર, કારણ કે પોસ્કો છે, તમારી એક લીગલ ફાઇટ, કારણ કે ડોક્યુમેન્ટમાં એન્ટ્રી પડી ગઈ છે, હવે એક આખી લીગલ ફાઇટ લડવાની, લીગલ બેટલ ચાલશે. યસ, તો એ લીગલ બેટલમાં તમને શું લાગી રહ્યું છે? કારણ કે આને કહેવાય કે કારણ વગરની આ બેલ મુજે માર, તમારી પરિસ્થિતિ અત્યારે એવી થઈ છે. સાચી વાત, કારણ કે આખી પ્રોસેસમાં કાનૂની રીતે તો તમારે નીકળવું જ પડશે, ભલે તમારી વિરુદ્ધમાં એવિડન્સ નથી, પરંતુ એ આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસને તમે કઈ રીતે જોવો છો? કારણ કે તમારે તમારા કામ છોડીને સુરત બી જવું પડે કદાચ. એટલે આવું કરવાનું કારણ જ એવું છે કે બીજા 5 જણાને મેસેજ મળે, જે લોકો બોલી રહ્યા છે, જે લોકો બોલે છે, સવાલ કરે છે, સત્તાને પૂછી લે છે, એમને મેસેજ જતો રહે કે જુઓ શું કરી નાખ્યો અમે, તમે પણ કંઈ કરશો તો અમે આવું કરી શકીએ. બીજું એવું હોય છે કે મારો સમય વેડફાશે, આ લોકો એવું ઇચ્છતા જ હોય છે. મૂળ તો એમને પણ ખબર છે કે ન્યાયતંત્ર છોડી જ મૂકે છે આવા કિસ્સામાં, પણ આ લોકો એવું જ ઇચ્છતા હોય છે કે પત્રકારોનો સમય જે છે એ આ કોર્ટ પ્રક્રિયાઓમાંથી પસાર થવામાં વ્યસ્ત રહે તો અમારી ચૂંટણીઓ જતી રહે, અમારો જે કંઈ 2-5 મહિના અમને શાંતિ મળે, આરામથી અમે જે કંઈ કરવા જ કાંડ કરી શકીએ. હવે તમે કીધું કે પીઆઈની બદલી કરી દેવામાં આવી એવા અપડેટ છે, તો હું તો આશા રાખું કે ત્યાં જઈને સુધરે, મારો ભલે સમય બગાડતા ગયા, પણ આ પીઆઈ બીજે જઈને હવે ગુનો દાખલ નહીં કરવાની હિંમત ક્યારેય નહીં કરે. અને જ્યાં કંઈ પણ કોઈ પણ મહિલા સંબંધિત ગુના હશે
એ ગુનામાં પોતે જાતે જ એને તપાસ કરતા થશે એટલો મને ભરોસો છે. અને જો એ પણ ત્યાં જઈને નથી કરતા તો આ બદલીનો કોઈ મતલબ નથી, અહીંયા છેડતી થઈ તો બીજે કરાવશે. બીજે કરાવશે, વાત સાચી છે. પરંતુ આ આખો વિડીયો જે રીતે સામે આવ્યો હતો અને વિડીયો ઘણા બધા મીડિયાએ પણ એને કવર કર્યો હતો તુષારભાઈ, અને એ વિડીયોને જોઈને પહેલી નજરે તો એવું લાગતું હતું કે ભાઈ ગુસ્સો આવતો હતો, કારણ કે મારી પણ દીકરી છે, તમારી પણ દીકરી છે. હવે સવાલ એ આવી રહ્યો છે કે એ પીઆઈને મનમાં ક્યાંય નહીં એવું થયું હોય, એટલે તમે એક પિતા તરીકે શું વિચારી રહ્યા છો? એટલે મેં એક પિતા તરીકે જ આ વિડીયો જોયો ને ત્યારે મને એવું જ લાગ્યું. હવે તમે સમજો કે આપણે જેને જેને ઘરે નાની દીકરી હોય ને આ વિડીયો જુએ ને એટલે એને ધ્રાસકો પડે, મારી દીકરી સ્કૂલે જશે, મારી દીકરી ટ્યુશન જશે, બહાર જશે, અને કંઈ બાંધીને તો રખાતા નથી બાળકોને, તો એને બહાર જવું એનો હક અને અધિકાર છે અને સુરક્ષા આપવી એ સરકારનું ને પોલીસનું કામ છે. આ જોઈને મને એવું જ ફીલ થયું યાર, કાલે મારી દીકરી હશે, કાલે બીજા કોઈની દીકરી હશે, અને આ લોકો જો છૂટ્યા ફરશે ને તો આ લોકો સાયકિક ટાઈપના પેશન્ટ હોય છે કે જે છેડતી કરે, જે આ રીતે પુખ્સોના ગુના આચરે, જે બળાત્કાર કરે, આ બધું કરનારા હોય, એક ટાઈપના સાયકિક પેશન્ટ જેવા હોય, અને એમને વેગ મળે. આ પોલીસે અત્યારે કામગીરી કરી હોય તો બીજા પાંચ જણાને ખબર પડત કે આ ધંધો ના કરાય. મને તો એ જ ન સમજાણું કે આ પીઆઈ શું એવું ઇચ્છતા હતા કે જે આવા બીજા પાંચ ધંધા કરે, આ પ્રકારના આવા કૃત્યો થાય. કારણ કે એમને જો ખરેખર એમની અંદર 5% પણ માનવતા હોત તો મારી સ્ટોરી જોઈને પણ એમને ગુનો દાખલ કર્યો હોત. ત્યાં સુધી આપણે એવું વિચારે કે સારું ચાલો 95% માણસ ફેલ છે પણ 5% એની અંદર માનવતા છે, પરંતુ એ પણ નહીં હોય. કારણ કે એ 5% હોત તો મારા ઉપર ગુનો દાખલ કર્યો, તેને પણ ફોકસો. મારી સામે લીગલ બેટલ કરવી હતી તો થઈ શકતી હતી, પત્રકારો ઉપર કેસ કરવાના કેટલા બધા વિકલ્પો છે, પણ આ ફોકસો કેમ? સવાલ મારો ત્યાં પેદા થાય છે, ફોકસોને 354 છેડતી જેવા ગુના બિલોથી બોયલ થઈને શું કામ લડાઈ લડો છો? લડાઈ લડવી છે તો કાયદાની અંદર જે જોગવાઈઓ છે એને લઈને આવો ને, આમાં તમે મોટા પડો છો, ભૂંડા લાગ્યા. હકીકત તો એવી છે ને, ભૂંડા લાગે પીઆઈ આમાં શું થાય? અને ફિટકાર વર્ષી રહી છે કે ગુજરાતમાં હું જોઉં છું સોશિયલ મીડિયામાં જે પ્રકારે મને લોકો સમર્થન કરે છે, જે પ્રકારે લોકો સવાલ પેદા કરે છે, તો આ દ્રશ્યો મેં બતાવ્યા, મારી ઉપર કેસ થયો, મારે પીડા ભોગવવી પડશે, મારે દુઃખ ભોગવવું પડશે, મારા પરિવારને જોવું પડશે, પણ કમસે કમ મારા એક પરિવાર પૂરતું આ દુઃખ સીમિત રહ્યું. આ ગુજરાતની 6.5 કરોડ જનતા એને હવે આ દુઃખ નહીં જોવું પડે એવી હું આશા રાખું છું કે આ ઘટનાથી લોકો જાગે છે, કમસે કમ દીકરીઓ સુરક્ષિત, દીકરીઓ સુરક્ષિત થઈ. બિલકુલ તુષારભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. તો તુષાર બસિયા પત્રકાર, જેમને આખી વાતને નિર્ભય રીતે ઉજાગર કરી અને હવે પોલીસ એમને સામે કેસ રજીસ્ટર કર્યો છે અને એમાં પણ નિર્ભય રીતે લડી રહ્યા છે, તો તમને ઓલ ધ બેસ્ટ. અને અમારી ક્યાંય પણ જરૂર હોય એક પત્રકાર તરીકે અમે લોકો હંમેશા તમારી સાથે ઊભા છીએ. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.